નમસ્તે બાળકો, જય શ્રી કૃષ્ણ. આગળના વિડિયોમાં તમને એક બાળગીત ગવડાવ્યું ને, કેવું લાગ્યું બાળગીત? બધાને ગમ્યું જ હશે, મમ્મી પપ્પા સાથે પણ બધાએ ગાયું હશે. હવે આજે તમને એક સરસ મજાની વાર્તા કહું છું. વાર્તા બધાને ગમે છે ને? સાંભળવી છે બધાને વાર્તા? હવે હું જે વાર્તા કહું એ મમ્મી પપ્પાને પણ કહેજો. હો, એક મોટું જંગલ હતું. જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા અને પ્રાણીઓની સાથે સાથે એક સસલાભાઈ પણ રહેતા હતા. બાજુમાં એક નાનું તળાવ હતું. તળાવમાં એક કાચબાભાઈ રહેતા હતા. હવે સસલાભાઈ કેવા દોડે તમને ખબર છે ને? એકદમ ઝડપથી દોડતા હતા અને કાચબાભાઈ એકદમ ધીમે ધીમે દોડતા હતા. હવે એકવાર કેવું બન્યું, સસલાભાઈએ કાચબાભાઈને કીધું કે તમે મારી જોડે દોડ લગાવશો? કાચબાભાઈએ કીધું, ના ભાઈ ના, તમે કેટલું ઝડપથી દોડો છો અને હું તો ધીમે ધીમે ગતિએ દોડું છું. માથી હરીફાઈ તમારી સાથે થાય નહીં. પણ સસલાભાઈએ તો જીત પકડી કે તમારે મારી સાથે દોડ લગાવવી જ પડશે. કાચબાભાઈએ કીધું, જેવું તમને યોગ્ય લાગે. એટલે હરીફાઈની તૈયારી થઈ. બધા જ પ્રાણીઓ હરીફાઈને જોવા માટે એકતા થયા અને વાંદરાભાઈએ લીલી ઝંડી આપી. દોડની શરૂઆત થઈ ગઈ. હવે સસલાભાઈ તો ઝડપથી દોડીને આગળ જતા રહ્યા અને કાચબાભાઈની ગતિ કેવી હતી? ધીમી ધીમી, તો ધીમે 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 આગળ વધતા હતા. થોડું આગળ જતા સસલાભાઈને થાક લાગ્યો. એમને પાછળ વળીને જોયું તો કાચબાભાઈ દેખાયા નહીં. એમને લાગ્યું કે કાચબાભાઈને હજુ આવતા ઘણી બધી વાર લાગશે. લાવ એક ઝાડ નીચે થોડો આરામ કરી લો. એ તો આરામ કરવા બેઠા, એમની આંખ નીચાઈ ગઈ અને કાચબાભાઈ ધીમે 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 આવતા હતા. થોડા થોડા કરતે કાચબાભાઈ તો સસલાભાઈ જોડે આવી ગયા અને જોયું તો સસલાભાઈ ગહેરી નિંદમાં ઊંઘતા હતા. એટલે એમને તો ચૂપકીથી ત્યાંથી આગળ ચાલી ગયા.